વડોદરા કોયલી ગામે રહેતી પ્રણીતાને સાવલી તાલુકાના દાજીપુરા ગામના વિનોદ હિંમત ગોહિલ સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમનો સંબંધ હતો. પતિ બહાર ગયો હોય ત્યારે તેની ગેરહાજરીમાં અવારનવાર વિનોદ પ્રેમિકાને મળવા માટે તેના ઘરે આવતો હતો, જેનથી પત્ની પર પતિને શંકા ગઈ હતી. તેની ગેરહાજરીમાં તેના ઘરે કોઈ પત્નીને મળવા માટે આવે છે, જેના કારણે પતિએ તેના ભાઈ સાથે મળીને રાબેતા મુજબ પત્નીને બહાર જવાનું કહી ગયા બાદ ભાઈ સાથે મળીને વોચ ગોઠવી હતી. દરમિયાન પત્ની એકલી પડતા પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો. પ્રેમી વિનોદ ઘરમાં ગયો અને પ્રેમિકાનો પતિ અને તેના ભાઈએ બંનેને રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને પ્રેમીને લાકડા વડે ફટકાર્યો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા જામ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રેમી વિનોદ ગોહિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેમાં ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની પત્નીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિલાના પતિ અજીત નરસિંહસિંહ ચૌહાણ તથા તેમના ભાઈ નિમેશ નરસિંહસિંહ ચૌહાણને ઝડપી લીધા હતા. અને અંતે ઉલ્લેખનીય બાબત એ છે કે મૃતક વિનોદ ગોહિલ અને પરિણીતા પ્રેમિકાનું ગામ એક જ છે. મૃતક વિનોદ હિંમત ગોહિલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના દાજીપુરા ગામમાં રહેતો હતો, જ્યારે તેમની પ્રેમિકાનું પિયર પણ દાજીપુરામાં જ છે, જેથી બંને વચ્ચે પ્રેમનો સંબંધ બંધાણો હતો, જેને લઈને પ્રેમી વિનોદ ગોહિલ પ્રેમિકાને મળવા માટે સાસરીમાં આવતો હતો અને બંને પ્રેમી પંખીડા પ્રેમમાં મગ્ન થઈ જતા પોલીસે બંને ભાઈઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. આજે કોયલી ગામે મોટો વગો વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલ છે. આ બનાવની વિગતો આવી છે. આ કામના ફરિયાદી શાકુંતલાબેન છે, જેમના હસબન્ડ વિનોદભાઈ એ કોયલી ગામના જ્યાં ફળિયાના રહેવાસી ઈલાબેન હતા એમની સાથે એમને પ્રેમ સંબંધ હતો અને એ અનુસંધાને એમને ત્યાં એ મળવા ગયેલા હતા. આ વાતની જાણ જે ઈલાબેન છે એમના પતિને થઈ અને એમના પતિ આ મળવા આવ્યા એ દરમિયાન ત્યાં આવી જતા બંનેને જોઈ જતા એમને લાકડાના સપાટાથી પેટના તથા પગના અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી અને પ્રથમ 108 દ્વારા એમને દવાખાને લઈ જવામાં આવેલા હતા અને જે ભાઈ વિનોદભાઈ છે એ સારવાર દરમિયાન એમનું આજે મોત થયેલું છે અને 302ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લેવાઈ રહી છે. આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શેખ ચલાવી રહ્યા છે. સાહેબ, આરોપીની કઈ ધરપકડ કરી હતી? હા, આરોપીનો જેઓ બી લોકેશન્સ મળ્યું સ્થળ ઉપરથી એટલે તરત જ બંને આરોપીને પોલીસ ટીમે વાઇન્ડ અપ કરી રાખેલા છે.